અયોધ્યામાં રામ મંદિરના ઉદઘાટન બાદ દેશમાં જ નહીં વિશ્વમાં વસવાટ કરતા રામ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળ્યો છે જોકે આ દિવસે સૌરાષ્ટ્રના બગદાણાથી એક સાધુએ કઠોર સંકલ્પ સાથે અયોધ્યા પહોંચવાનો પ્રારંભ કર્યો હતો રામ ભક્ત રાઘવજી મહારાજે આળોડતા આળોળતા અયોધ્યા સુધી જવાની ટેક રાખી છે કહેવાય છે કે ભારતીય સંસ્કૃતિ સંતો મહંતો અને ઋષિમુનિઓની સંસ્કૃતિ છે આજે પણ આ સંસ્કૃતિમાં એવા અનેક સાધુ સંતો છે જે જન કલ્યાણ માટે આકરી તપસ્યા કરતા હોય ત્યારે ભાવનગર જિલ્લાના બગદાણાના એક મહારાજે અનોખી તપસ્યા આરંભી છે એક તરફ આગ વરસાવતી ગરમી વરસી રહી છે ડામર રોડ પીગળી રહ્યા છે તો નાગરિકો પણ ખરા તડકામાં ઓફિસ કે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રામ ભક્ત રાઘવજી મહારાજે આડોટતા આડોટતા અયોધ્યા પહોંચવાનો પ્રવાસ આરંભ્યો છે તેમની આ ટેક દેશ હિત માટે છે ભગવાન શ્રી રામ મંદિર નિર્માણ થાય એ માટે દેશના અનેક સંતો મહંતો સહિત ભક્તો દ્વારા અનેક આવી હતી હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ આ દ્રશ્યોમાં જોઈ શકો છો જે બગદાણા છે સૌરાષ્ટ્રમાં આવેલું બગદાણા છે ત્યાં રાઘવ જે મહારાજ છે તેઓ અયોધ્યા રામ મંદિરના જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ તે દિવસથી આરોટતા આરોટતા દર પ્રાણ કરી અયોધ્યા જવા માટે નીકળ્યા છે તેઓ જનકલ્યાણ સાથે સાથે દેશ હિતની ભાવના સાથે એક કઠોર તપશ્ચર્યા કરી હાલ અયોધ્યા જઈ રહ્યા છે આ દ્રશ્યોમાં જોઈ શકો છો અત્યારે ચાલીસ ડિગ્રીથી વધુ જે ગરમી પડી રહી છે આ ગરમીના માહોલમાં પણ તેઓ રોડ પર આરોડતા આરોડતા અયોધ્યા જઈ રહ્યા છે અને જે પોતાની જે મનોકામના હતી અયોધ્યામાં રામ મંદિર નિર્માણ થઈ જાય જે ભાવના હતી એ ભાવના પૂર્ણ થઈ જેથી તેઓ પોતાની આસ્થાને પૂર્ણ કરવા માટે હાલ જઈ રહ્યા હોવાનું તેઓના ભક્તો રહ્યા છે ઉલ્લેખનીય છે કે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ભારત વર્ષમાં ફરી એક વખત દીપાવલી જેવો માહોલ હતો કારણ કે રામ મંદિર ઉદઘાટનની ઘડી હતી આ દિવસે લાખો શ્રદ્ધાળુઓ આપણને સાક્ષાત જોવા માટે અયોધ્યા પહોંચ્યા હતા ત્યારે બગદાણાના સંત રાઘવજી મહારાજે પણ અશુભ દિવસથી પોતાના ગુરુ મદન મોહનદાસ બાપુ ખાખી કુંઢળાના આશીર્વાદ થકી અનેરી તપસ્યા શરૂ કરી

બે હજાર ચોવીસના ના દિવસે નીકળ્યા જ્યારે ભગવાનની ના પ્રાણ પ્રતિક્ષા હતી ત્યારે બાપા ભગવાનની પ્રાણ પ્રતિજ્ઞા થઈ નાખી બાપા એ બગદાણથી દંડવત આત્રા શરૂ કરી ને અયોધ્યા જઈ રહ્યા છે ને રોજનો ત્રણ સાડા ત્રણ ચાર કિલોમીટર જેવું કાપે છે દંડવત યાત્રામાં ને એના ગુરુ મદન મોહનદાસ બાપુ રાઘવદાસ બાપુના ગુરુ મદન મોહનદાસ બાપુ એના આશીર્વાદથી બાપા જઈ રહ્યા છે આશરે સાઠ વર્ષની ઉંમર ધરાવતા આ સાધુની કઠોર તપસ્યાને નિહાળી માર્ગ ઉપરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકો પણ ઉભા રહી દર્શન કરી રહ્યા છે સાધુની અનોખી સાધના અને સાષ્ટાંગ પ્રણામ સેવાલિયા ગોધરા બાયપાસ છે જે દાસ મહારાજ અયોધ્યા દંડ પ્રણામ કરતા કરતા નીકળી રહ્યા છે પહેલા મહિનામાં નીકળતા આશરે લગભગ અંદાજિત દોઢ બે વર્ષ જેવું લાગશે જે કાળઝાળ ગરમીની અંદર તેઓ દંડવત પ્રણામ કરતાં કરતાં ભારત દેશના સમૃદ્ધ અને કલ્યાણ અર્થે નીકળ્યા છે અમને જાણ થયા પછી કે મહારાજ આવી રીતના કાળઝાળ ગરમીઓ રહ્યા છે એમના સેવામાં એમનું જમવાનું સ બપોરમાં ઠંડા પીણા છે એમને પવન માટેનું પંખો ના તેની બધી સેવાઓ કરેલી છે